Bye. દર્શક મિત્રો હું સુધીર શાંતિલાલ રાવલ ગોષીના મંચ પર ફરી ઉપસ્થિત થયો છું આપની સમક્ષ એક નવા મહેમાન કે જેઓ આપણી લોક સંસ્કૃતિ લોક સાહિત્ય અને લોક કલાના મરમી તરીકે જેમની ખ્યાતિ માત્ર ગુજરાતમાં જ નહીં પણ ગુજરાતની બહાર પણ દૂર દૂર સુધી ફેલાયેલી છે કોઈ એક જ વિદ્વાને વિદ્યાના લોક સાહિત્ય લોક કલા લોક મનોરંજન લોક નૃત્ય લોક સંગીત કે લોક નાટ્ય એવા લગભગ પ્રત્યેક અંગો પર કામ કર્યું હોય તેવું ઉદાહરણ કોઈ ભાગ્ય જ જોવા મળે જોરાવરસિંહ જાદવ ગુજરાતના એક એવા મૂર્ધન્ય લોકવિદ્યાવિદ છે કે જેમણે પ્રત્યેક અંગો પર ખૂબ કાર્ય કર્યું છે આપણા દેશમાં આજે પશ્ચિમી સંસ્કૃતિનું ભારતીય જીવન પર હચમચાવી નાખે તેવું આક્રમણ થઈ રહ્યું છે ત્યારે આ જોરાવરસિંહ ભાઈ ગુર્જર સંસ્કૃતિના પોતિકા રિવાજો ઉત્સવો કલાઓ ગીતો કથાઓ દુહાઓ લોક નૃત્ય એવા કથાઓના સંરક્ષક નહીં જતન અને સંવર્ધન કરનારા એક અણદમ યોદ્ધા બની રહ્યા છે ગુર્જર સંસ્કૃતિના આવા પરમ ઉપાસક એવા જોરાવરસિંહભાઈ જાદવ આજે ગોષ્ઠીના મંચ પર આપણા મહેમાન છે જોરાવરસિંહ ગોષ્ઠીના મંચ પર આપનું સ્વાગત છે

કોઈ એમને ન પાણિયા મલકનો પાણીદાર મનેખ તરીકે ઓળખાવે છે તો કોઈ લોક સંસ્કૃતિનો કબીરવડ કહે છે સંસ્કૃતિ શિલ્પ સ્થાપત્ય નૃત્ય ગીત સંગીત નાટ્ય વિદ્યા સાહિત્ય કે મનોરંજન લોકજીવનનું એકેય અંગ એવું નથી જે એમના પર એમનું પ્રભુત્વ ન હોય તળપદી સંસ્કૃતિની એ હરતી ફરતી યુનિવર્સિટી છે અને મજાની વાત એ કે આટલું મહાન વ્યક્તિત્વ હોવા છતાં સાવ સીધા સાદા સરળ નિખાલસ અને લોકના માણસ છે પોતાની સર્જનશીલતાના ભોગે ભારતના પાંચ હજારથી વધુ કલાકારોને એમણે વિશ્વના રંગમંચ પર મૂકી આપ્યા છે પોતે પડદા પાછળ રહ્યા

આકરુ ગામે માતા પાંબા અને પિતા દાનુભાના સંસ્કાર અને માટીની મગમગતી ઘડતર કર્યું એમના નોખા વ્યક્તિત્વનું સુધી અભ્યાસ કરી ગુજરાત રાજ્યના સહકારી સંઘમાં પ્રકાશન અધિકારી તરીકે ઓગણીસો ચોસઠ થી ઓગણીસો અઠ્ઠાણું સુધી કાર્ય કર્યું લોક સંસ્કૃતિ લોકવિદ્યા લોક સાહિત્ય અને લોક કલાઓ પરના નેવું જેટલા પુસ્તકો પ્રગટ થયા છે જેમાંના કેટલાકને રાજ્ય સરકાર અને સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યા છે સહકાર ગ્રામ સ્વરાજ અને વિશ્વ નીડમ જેવા મેગેઝીનોના તંત્રી અંજલિ સ્ત્રીજીવન અને અભિષેક મેગેઝીનના અતિથિ સંપાદક અનેક દૈનિકો અને સામયિકોમાં કટાર લેખન પુરાતત્વીય સંશોધનો પચાસ જેટલી સંસ્થાઓમાં સંલગ્ન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વ્યાખ્યાનો આકાશવાણી પર ઓગણીસો ચોસઠ થી અને દૂરદર્શન પર ઓગણીસો અઠ્યોતેરથી થી વહેતો એમનો અવાજ કર્ણાવતી ક્લબના સહયોગથી એક લાખ રૂપિયાના ઈનામો આપતી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન મેઘાણી સુવર્ણચંદ્રક સહિતના પચાસથી થી વધુ એવોર્ડ્સ અને માન સન્માન જેવી બહુઆયામી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જોરાવરસિંહ જાદવે ગામડા ગામની લોકકલા જીવતી રહે એનું જતન થાય એ માટે ઓગણીસો ને ઓગણ એંશીમાં માં લોક કલા ફાઉન્ડેશનની સ્થાપના કરી દર વર્ષે ભારતીય લોકકલા મહોત્સવનું આયોજન કરી કલાકાર સન્માન થાય છે નગર સંસ્કૃતિના ક્લબ કલ્ચરમાં પણ લોક કલાકારોને ઓટલો અને રોટલો મળી રહે એ માટે અવિરત દોડતા રહે છે જોરાવરસિંહભાઈ એમનું ઘર સજ્જન સ્મૃતિ તરીકે જાણીતું છે અહીં ખૂણે ખૂણે લોકજીવન ધબકે છે પત્ની હેમકુંવરબા ચાર દીકરીઓ અને એક દીકરાનો પરિવાર જ્યાં પ્રેમમય વાતાવરણમાં ઉછર્યો છે એવા આ ઘરમાં જોરાવરસિંહને મળવા આવનાર વ્યક્તિ આતિથ્યના મીઠા સંભારણા લઈને જ જાય છે એમની કલમે પાંચ હજારથી વધુ લેખ લખાયા છે તેમના માર્ગદર્શન સાથે એક હજારથી વધુ કાર્યક્રમો દેશ વિદેશમાં થયા છે ઝવેરચંદ મેઘાણીએ પ્રગટાવેલી લોકસાહિત્યની જ્યોતને સંકોરતા રહેલા સાહિત્યકારોની હરોળમાં આજે જોરાવરસિંહ બિરાજે છે અદના આદમીને ઐશ્વર્ય સુધી પહોંચાડનાર વિચરતા વિહરતા લોક કલાકારોને વિશ્વયાત્રાનો વૈભવ અપાવનાર જોરાવરસિંહ બાપુને ઘણી ખમ્મા જોરાવરસિંહભાઈ આપ લોક સંસ્કૃતિના પ્રહરી છો લોક સાહિત્ય લોક કલા ના જતન સંવર્ધન ને સંશોધન ક્ષેત્રે આપે ઘણું ખેડાણ કર્યું છે મને એ જાણવાની ઉત્સુકતા છે કે આપણી લોક સંસ્કૃતિ વિશેનું આપણું દર્શન કેવું છે કુદરત ગુજરાત ઉપર ખૂબ ખુશ છે પ્રસન્ન છે કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતને સોળસો કિલોમીટર જેટલો લાંબો સાગર કિનારો મળ્યો છે સૌરાષ્ટ્રની ધરતી પહેલેથી ફળદ્રુપ રહી છે એટલે જળ માર્ગે અને સ્થળ માર્ગે અનેક લોક જાતિઓ ફરતી 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 સૌરાષ્ટ્રમાં આવી આ બધી લોકજાતિઓ પરસ્પર એકબીજાના સંગમથી એકબીજાના મળવાથી પોતાની સાંસ્કૃતિક આદાન પ્રદાન હજારો વર્ષથી આપણે ત્યાં ચાલતું આવ્યું છે એટલે બધી અનેક સંસ્કૃતિઓના મિશ્રણમાંથી આપણી ગુજરાતની સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું લોક સંસ્કૃતિનું એક ઘડતર થયું છે અનેક લોક જાતિઓ પાસે પોતપોતાના ભાતીગળ રંગબેરંગી પહેરવશો છે એના ઉત્સવો છે એના મેળાઓ છે એના દેવદેવતાઓ છે એના ખાનપાન છે આવું આ બધા સંસ્કૃતિના એક વિલસતા કણ છે એટલે સંસ્કૃતિનો લોક સંસ્કૃતિનો પિંડ આ રીતે જોઈએ તો હજારો વર્ષથી આપણે ત્યાં બંધાયો છે આજે જ્યારે આ બધા પ્રચાર માધ્યમો નહોતા ત્યારે ગુજરાતના ગામડાઓનું મનોરંજન કરનારી અનેક લોકજાતિઓ આપણે ત્યાં હતી અને એ લોકજાતિઓએ પોતાના મનોરંજન દ્વારા લોકહૈયાને લોકહૈયામાં આનંદના રંગ સાથે આપ્યા છીએ એ જ આપણા વાદી મદારી નટ બજાણિયા કઠપુતલી રામલીલા ભવાઈ બહુરૂપી રાવણ હથાવાળા માણભટ્ટો અરે ચુંદડિયા મહારાજો આવા તો કેટ કેટલા નામ ગણાવીએ આ બધા મનોરંજન કરાવનારી લોકજાતિઓએ ગુજરાતના ગ્રામ્ય પ્રજાના લોકજીવનને આનંદથી મગમગતું રાખ્યું છે અને એ લોક સાંસ્કૃતિક વિરાસત એ આપણી આપણી મહામૂલી મૂડી છે અને આજે એને જતન કરીને વધુમાં વધુ જાળવવાની જરૂર છે ભૂતકાળની તુલનામાં આજની સંસ્કૃતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો સમયાંતરે સંસ્કૃતિમાં પરિવર્તનો આવતા જાય છે ગામડામાં રહેનારી પ્રજા શિક્ષણ ઓછું હતું ત્યારે એક પરંપરામાં જીવતી આજે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે આજે ભણી ગણીને જે લોકો ગામડાના યુવાનો તૈયાર થાય છે એ ગામડું મૂકીને શહેરમાં આવીને સ્થાયી થાય છે આજે ગામડાઓ સુધી આપણા ટીવી અને પ્રચાર માધ્યમો પહોંચી ગયા છે એટલે જૂની કલા સંસ્કૃતિમાં એક આખો નવો પ્રવાહ શહેરીકરણનો એક પ્રવાહ ગામડા સુધી પહોંચવા માંડ્યો છે અને એને કારણે ગામડાની જે કલાઓ કલાકારો હતા એ તરફ ગામ ગ્રામ્ય પ્રજા પણ હવે તો જાણે ઉદાસીન થવા માંડી છે એને તો બેસીને આજે ટીવી જોવું છે એટલે જૂની પરંપરાઓ ધીરે 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 નવી સંસ્કૃતિના પ્રવાહમાં ધીરે ધીરે લુપ્ત થતી જાય છે તો આપણી પરંપરાઓનો પ્રભાવ એ ટીવીને પડવાની બદલે ટીવી વાળા જે જુદું કે એનો પ્રભાવ પડવા માંડે એના શું કારણ એનું કારણ છે કે સામાન્ય રીતે આપણે જોઈએ તો જે પ્રજા વર્ષો સુધી એક જ પ્રકારની ઘરેડમાં જીવતી આવી હોય એને કશુંક પરિવર્તન જોઈએ છે ઓકે રાઈટ એટલે નવા જમાનાના જે પરિવર્તનો આવ્યા એને જૂની પેઢીના લોકોએ અને નવી પેઢીના લોકોએ એને ઝડપથી સ્વીકારવા માંડ્યા સંશોધન ક્ષેત્રે મહત્વના પડાવો ક્યાં મેઘાણીભાઈના કામે મને એક આ ક્ષેત્રમાં કામ કરવાની પ્રેરણા પૂરી પાડી બસ એની વાર્તાઓ મને એવી તો સ્પર્શી ગઈ એટલે મારા લોક સાહિત્ય લોક લોક લોકકળાના સંશોધનનું કામ એ રીતે કોલેજ કાળથી જ આરંભાયું એટલે આજે લગભગ પચાસ બાવન વર્ષોથી આ ક્ષેત્રમાં હું પ્રવૃત્ત થયો એ પછી લોકસાહિત્યનું સંશોધન કરતાં કરતાં ગામડાઓમાં ફરીને અનુભવી લોકોને મળીને જાણકારો સાથે બેસીને એમની પાસે લોકસાહિત્યની જે મૂડી હતી એમની પાસે લોક સાહિત્યનો જે ખજાનો હતો એમના હૈયા કપાટ ઉઘડાવીને ધીરે ધીરે એ બધી વસ્તુઓ મેં એકત્ર કરવા માંડી તમને બહુ આશ્ચર્ય થશે કે કોલેજ કાળે આ સંશોધન કરતાં કરતાં અમારા ગામના એક કુંવરા મેવાડા નામના એક ભરવાડને ત્યાં ભરવાડવાસમાં પહોંચી ગયો કુંવરા મેવાડાએ જે વાર્તાઓ કહેવા માંડી અદ્ભુત વાર્તાઓ હતી એક આશ્ચર્ય થશે કે અભણ ભરવાડે જે મને વાર્તાઓ આપી એ એ બધી સંકલિત કર્યા પછી વાર્તા સંગ્રહ સંગ્રહ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ એમાં ટેક્સ્ટબુક તરીકે ચાલે છે તો આપને તો અનેક પ્રકારની રઝલપાટ થઈ છે અનેક નવા નવા લોકો નવી જાતિઓ વિશે આપે સંપર્કો કર્યો એવા અનુભવો ક્યાં ક્યાં રોચક અનુભવો બી થયા છે લોક જાતિઓના અભ્યાસ કરવા માટે ટેબલ ઉપર બેસીને આ કામ થતું નથી એટલે અમે લોક સાહિત્ય સંશોધન માટે વાદી મદારીઓના દંગાઓમાં જઈને પડાવ નાખ્યા છીએ અમે ભવાઈ કલાકારોને ત્યાં જઈને રાતો રાતોને રાતો રોકાઈને એમની સાથે ગોષ્ઠીઓ કરી છે આમ કોઈ જગ્યા એવી બાકી નથી રહેવા દેતી લોકસાહિત્ય લોક કલા લોક સંસ્કૃતિની કે જ્યાં અમે ન ગયા હોઈએ કારણ કે લોક સંસ્કૃતિનું કામ કરવું હોય તો જીવન સાથેનો પ્રત્યક્ષ સંપર્ક તમારો હોય એ ખૂબ જરૂરી છે મારી નોકરી દરમિયાન મેં સંનિષ્ઠપણે નોકરી પણ કરી છે નોકરીના ભોગે મેં મારું કામ કદી કર્યું નથી વ્યક્તિત્વ જેવું નથી અગિયારથી છનો ટાઈમ મારી નોકરીનો એ પછી તો હું સ્વતંત્ર હતો સવારના ભાગે મને લેખન માટેનો સમય મળતો રાતના ભાગે મારું સંશોધન કામ ચાલતું અને રજાઓ દરમિયાન મારા પ્રવાસ પર્યટનો થતા એક મને નિખાલસ મને આપ્યો સમગ્ર આપની પ્રવૃત્તિઓ દરમિયાન સમાજનો સહકાર કે સમાજની રૂચિ આ વિષય પર કેવી લાગી આપને લોકકળા લોક સાહિત્યનું કામ જ્યારે મેં ઉપાડ્યું ત્યારે તો મારી પરિસ્થિતિ રણમાં રોવે એને કોણ સાંભળે એવી હતી કારણ કે મેં એક ધ્યેય રાખેલું કે જે ગામડાની ધરતીમાંથી હું આવું છું એ ધરતીના મારા આ બધા કલાકારોને મારે નગરોમાં લઈ આવવા છે એટલે શરૂઆતમાં તો ઘણો બધો સંઘર્ષ એના માટે કરવો પડ્યો કે માણસને થકવી નાખે એવું આ કામ હતું પણ એક કામ પ્રત્યેની મને એક લગાવ હતો એટલે જ્યારે જ્યારે હું લોકકલાની વાત કરું ને અહીંયા ત્યારે મારા મિત્રો એ હસ્તા અને કે જોરાવર્ષી આ બધું તો હવે બધું જૂનવાણી બધું જતું રહ્યું આ શહેરમાં આ લોક કલાનું ને એવું બધું આ કોઈ તારું સાંભળે નહીં કે લોક કલામાં એ કોઈને રસ પડે નહીં છતાંય હિંમત હાર્યા વગર મારું કામ મારી પ્રવૃત્તિ એક નિજાનંદ માટે કે મને એક આનંદ આપનારી પ્રવૃત્તિ હતી ચાલુ ને એ કંઈ થાય એ કરીએ પણ આજે આટલા વર્ષો પછી મને સહકાર આપનારો મને મદદ આપનારો મારી કલા પ્રવૃત્તિઓમાં રસ લેનારો એક બહુ મોટો વર્ગ આજે અમદાવાદ અને ગુજરાતમાં હું ઊભો કરી શક્યો છું એનો મને આનંદ અને ગૌરવ છે પણ એ ઉમળકો તમને જે પ્રાપ્ત થાય છે એ આપની કર્તવ્ય નિષ્ઠાને લીધે પ્રાપ્ત થાય છે કે લોકોના સંસ્કૃતિ પ્રેમ અંગે થાય છે સાચી વાત તો એ છે કે લોક કળામાં આ પ્રસન્ન સૌંદર્ય પડેલું છે એ લોકોને જ્યારે સમજાય છે ને ત્યારે લોકો એના તરફ અભિમુખ થતા હોય છે આજે અમે કલ્ચરલ પ્રોગ્રામો કરીએ છીએ એમાં જોનારો વર્ગ એમ કહે છે કે સાહેબ ગામડાના કલાકારો પાસે આટલી બધી કલાઓ પડી છે એમ છતાં સરેરાશ જે રીતે સંસ્કૃતિનું અવમૂલ્યન તો નહીં કહીએ પણ સંસ્કૃતિ ભૂલાતી જાય છે એવું તમારું ક્યાંક ને ક્યાંક તો દર્શન હશે જ તો એમાં બી થોડાક મહત્વના કારણો હશે તો એ કારણો કયા એક દાખલા તરીકે આપણે કીધું કે આક્રમણ જે પ્રજાએ સંસ્કૃતિને જીવતી રાખી છે દાખલા તરીકે અમારા વાદી મદારી નટ બજાણિયા ભવાઈ કલાકારો એ આજે લોકોની ઉદાસીનતાને કારણે ગામડાઓમાં હવે એને જોનારો કોઈ વર્ગ રહ્યો નથી હવે એટલે જેના ઉપર એ લોકો બારે મહિના પેટીઓ રળતા ભવાઈ કલાકારો કાર્યક્રમો કરીને બાર મહિનાના રોટલા રળી લેતા હવે ગામડામાં લોકોને રસ નથી એટલે કલાકારોને જો પોતાને એમાંથી રોટલો ના મળે તો કલાકારો પોતે એના તરફ ઉદાસીન થઈ જાય છે બીજી વસ્તુ કેટલીક વખત આપણા વાદી મદારીની વાત કરીએ તો અમારો સમજુનાથ મદારી તો મોમાતી જીવતા સાપોલિયા કાઢે વીંછી કાઢે એ તો અહીંયા નગરજનોમાં એક આકર્ષણનું કેન્દ્ર બની ગયેલું પણ આજે પરિસ્થિતિ એવી થઈ કે જંગલ ખાતાના કાયદાઓ આવ્યા એટલે સાપ કે સસલા કે એ બધા જાનવરોને પકડવા ઉપરનો પ્રતિબંધ આવ્યો એટલે એને કારણે એક આખી જે વેદ કાળથી વહી આવતી એક કળા પરંપરા આજે કાયદાઓને કારણે ખૂબ ઝડપથી લુપ્ત થઈ ગઈ પિસ્તોલ પર પ્રતિબંધ છે પણ તો પિસ્તોલ કે રિવોલ્વર ચલાવવાનું હોય છે યોગ્ય યોગ્ય વ્યક્તિને કે કારણોસર તો એ જ રીતે આવા મદારીઓને જે કલા છે તો એના માટે સ્પેશિયલ પ્રોવિઝન ન થઈ શકે કાયદામાં કે આને છૂટ હોવી જોઈએ એનું તે પરવાનગી પરવાનગી આપવાની વાત ચાલતી હતી કે ભારત સરકાર કંઈક પરવાનગી આપવાનું વિચારે છે પણ મદારીઓ તદ્દન અભણ છે ગામડામાં ઇન્ટિરિયર રહે છે એટલે એને આ બધી પરવાનગી લેવાની આ બધી કડાકૂટમાં એ લોકો કોઈ પડવા તૈયાર વ્યવસાય કદાચ ગયો પણ એને પૂરક વ્યવસાય આપણે સમાજે કે સરકારે પૂરો પાડવો જોઈએ પહેલા આપને કહું કે આજથી વર્ષો પહેલા માત્ર સૌરાષ્ટ્રમાં ભવાઈ રમનારા કલાકારોના ચાલીસ પેડા એટલે મંડળો સૌરાષ્ટ્રમાં ફરતા અને સૌરાષ્ટ્રના ખેડૂતો ખાસ કરીને પાટીદાર ખેડૂતો એને બાર મહિનાના રોટલા કે અનાજ પૂરું પાડતા હવે આજે ખેતીની પદ્ધતિઓ બદલાઈ ગઈ પરંપરાઓ બદલાઈ ગઈ એમના દીકરાઓ ભણીને શહેરોમાં ગયા એટલે અમે ગામડા ઉદાસીન થયા કલાકારોની આવક ઘટતી ગઈ એટલે કલાકારોને પણ આવક વગર કલાકારો કાર્યક્રમો કરી શકે નહીં એટલે એના કારણે આ બધી કલાઓ ધીરે ધીરે ગામડામાંથી લુપ્ત થવા માંડી એટલે મને હું એ પત્રકાર તરીકે ગામડે ગામડે જ્યાં ફરીમાં એવા કેટલાય પરિવારોને મળું છું જેના માતા પિતા આપ જે કહ્યું છે એ પ્રમાણે કલામાં ખૂબ આગળ હોય છતાં એના સંતાનો એ માર્ગે જવાને બદલે એ આખી જુદી દિશામાં કાં તો એમને એમના પિતાના વ્યવસાયમાં રસ નથી વ્યવસાય કરતા કલામાં એવું બન્યું છે હા કારણ કે આજે એક કલાકાર અમારા વિસનગરના બાબુ નવરંગ એ સ્ત્રી પાઠમાં માથા ઉપર અગિયાર બેડા મૂકીને નૃત્ય કરતા ભવાઈ નૃત્ય કરતા એનો દીકરો કોલેજમાં ભણવા ગયો તો એક ભાઈ તમારા દીકરાને આ કળા શીખવો ને તો કે ભાઈ છોકરો શરમાય છે એ તે કોલેજના એના ભાઈબંધો એમ કે ભાઈ તારો બાપ તો ગાઘરી પહેરીને નાચે છે એટલે નવી પેઢીને આ એક સંઘ દ્રષ્ટિકોણ દ્રષ્ટિકોણ આખો બદલાઈ ગયો એની જગ્યાએ મોરબીના ભવાઈ કલાકારો ખાખરાળાના એના એ કલાકારોને મેં કહ્યું કે ભાઈ તમારા દીકરા ભણે છે દસમા બારમામાં છે કોલેજમાં જાય છે તમે એને ભવાઈ શીખવો ભલે ભણી ગણીને નોકરી કરે ભવાઈ ના કરે પણ એ જો તમારી આ કળા પરંપરા જાળવશે તો નોકરી કરતાં કરતાં પણ આ વ્યવસાય કરી શકશે દેશ પરદેશ સુધી જઈ શકશે અને ભારતીય કલા પરંપરાને સાચવી શકશે એમણે એમના દીકરાઓને ભવાઈ શીખવી અને એમના કોલેજમાં ભણનારા દીકરાઓ ત્રિપાઠ કરીને આજે ભવાઈમાં કામ કરે છે તમને આશ્ચર્ય થશે ગયા વર્ષે એ જ કલાકાર અને એના આ દીકરાઓ અમારી સાથે વેસ્ટ ઇન્ડિઝના ત્રણ દેશોમાં ભવાઈના લગભગ બાવીસેક જેટલા કાર્યક્રમો કરી આવ્યા આપને આજે જે બધા પ્રસંગો છે એની અંદર કેટલાક વિશિષ્ટ પ્રસંગો પણ હશે નાચનારી એક મદારણ બાઈ સરસ નૃત્ય કરે એટલે જોવા માટે ઉભા રહે કાર્યક્રમ પૂરો થયો એટલે એનો જે પતિ હતો એ પૈસા ભેગા કરતો હતો અને બાઈ બેઠી એટલે એને પૂછ્યું

આજે ગુલાબોને નામે દુનિયાના પચાસ દેશો ફરી આવી અભણ મદારેણભાઈ છે અને જ્યારે કર્ણાવાતી ક્લબમાં અમે એને લોક કલા રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર આપવાની વાત કરીએ ને ત્યારે તે ફ્રાન્સમાં કાર્યક્રમો કરતી હતી ગુલાબો કર્ણાવાતી ક્લબમાં આવી રાતના એવોર્ડ એનાયત કાર્યક્રમ પ્રસંગે એણે એટલું જ કહ્યું કે આજ મેં ગુલાબો હું વિશ્વભર મેં मेरी ख्याति है मगर जब मैं गुलाबों नहीं थी मैं गुलाबी थी और रास्ते पर नाच रही थी और लोग चार आना आठ आना फेंक रहे थे तब गुलाबी तो रास्ते पर क्यों नाच रही हो तेरे लिए तो स्टेज रहा देख रहा है ये कहने वाले झुरावर सिंह थे ये मेरे बड़े भैया है मैं आज ફ્રાન્સ કે ચાલુ પ્રોગ્રામ છોડ કે એનકો રાખી બાંધને કે લી આજ આપી હું એટલે આપના જેવા માધ્યમને કારણે આવા તો અનેક કલાકારો છે અમારા બીજા એક ભવાઈ કલાકાર મોહનભાઈ નાયક કડી અમે વિચાર કર્યો કે આ મોહનભાઈ વર્ષોથી વામન નું સરસ ખેલ કરે છે અમે એમને એવોર્ડ આપવાનું નક્કી કર્યું દરમિયાનમાં એમની માંદગી આવી અને કેન્સર ડિક્ટેટ થયું હવે આજે વામન મઢી કરનાર કરનારા એ છેલ્લા કલાકાર અને એ મોહનભાઈ નાયકને લોકકલા એવોર્ડ અમે એમના જઈને અને બીજા દિવસે એ એવોર્ડ જોતા જોતા એમણે આંખ આંખ મીચી દીધી અમારો ધાંગધ્રાનો સમજુનાથ મદારી એ સમજુનાથ મદારીને અમે બે હજારની સાલમાં કોયમ્બતુરમાં ભારતભરના સાડા ત્રણસો ચારસો મદારીઓ ભેગા થયેલા અમે સમજુનાથને કોઈમ તોર મોકલ્યા બે માણસોને સાથે મોકલીને તો સમજુનાથ મને કે સાહેબ મને પાંચ મિનિટ આપી મારે તો પાંચ મિનિટમાં શું કરવાનું એટલે મેં તો પછી મોમતી જીવ તો સાંપોલિયું કાઢ્યું આમામ આમામ મોમાંથી વીંછી કાઢ્યા એટલે એ લોકોએ મને કે નહીં તુમકો સમજુના ના સમય લેના હો લો તો જીતના સમય લો પ્રોગ્રામ ચાલુ રાખો એટલે એ વખતે વિસ્મયમ પ્રથમ પારિતોષિક અભણ વધારે લઈ આવ્યો આપે જે કલા ફાઉન્ડેશન જે છે એનો હેતુ અને એની પ્રવૃત્તિઓ તો અદ્ભુત છે તો એના વિશે કઈ કયો અમને લોક સાહિત્યના ક્ષેત્રે કામ કરતા કરતા હું લોક કલાના ક્ષેત્રમાં પણ જાણે અજાણે દાખલ થયો કારણ કે લોક સાહિત્યનું કામ તો આપણે ત્યાં સતત ચાલતું રહેતું પણ લોક કલા અને લોક સંસ્કૃતિનું ક્ષેત્ર એક આખું વણખેડૂ ક્ષેત્ર હતું નાનપણથી એક સ્વપ્ન જોયેલું કે હું અહીંયા ગામડામાં ત્યાં સુધી આવ્યો તો મારા આ બધા કલાકારોને શહેરોમાં કેવી રીતે તક આપી શકાય એટલે મને થયું કે ભાઈ આ બધા કલાકારોને જો ગામડામાંથી બહાર કાઢીને નગરોમાં લઈ આવીએ તો શહેરીજનોને ત્યાં બધી કળાઓમાં રસ પડવાનો જ છે એટલે અમે એ કલાકારોના આંસુ લૂછવાના યત કિંચિત પ્રયત્નોમાંથી અમે ગુજરાત લોક કલા ફાઉન્ડેશન એ સંસ્થાની સ્થાપના કરી નગરો માટે એ કલાકારો નવા હતા એટલે નગરજનોને આ લોકકલામાં ખૂબ રસ પડવા માંડ્યો અને લોકકલા ફાઉન્ડેશન જેવું એક પ્લેટફોર્મ અમારા હાથમાં હતું અને પ્રચાર માધ્યમને કારણે એનો પ્રચાર થતો ગયો અમારો હેતુ એ જ હતો કે આ કલા પરંપરા જીવી જાય આજે તમને જાણીને આનંદ થશે કે માત્ર ગુજરાતના ગામડાઓના નહીં પણ ભારતભરના વિવિધ રાજ્યોના પાંચ હજાર જેટલા કલાકારો મારા ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે અને આખું વર્ષ દેશભરમાં લોક કલાના કાર્યક્રમો કરતા થયા છે અને વેસ્ટર્ન કલ્ચરથી કંટાળેલો વર્ગ ધીરે ધીરે આપણી પરંપરિત લોક કલાઓમાં રસ લેતો થયો છે એક વાત હજી મને મનમાં પ્રશ્ન છે કે સમજાઈ શકાયું છે કે આ કેટલું મુશ્કેલ કામ પાડી રહ્યા છો એમ છતાંય આપને આ બધાની અંદર ખૂબ અઘરું લાગ્યું એવું શું લોક કલા લોક કલાકારોને ભાર લાવવામાં એની કલાનો પ્રચાર પ્રસાર કરવામાં મારી પાસે લોક લોકકલા ફાઉન્ડેશનનું એક માધ્યમ હતું પણ એ કલાકારોને નગરોમાં સેટ કરવાનું કામ ઘણું બધું અઘરું એટલા માટે હતું કે ગામડાઓની કલા સંસ્કૃતિ અને પરંપરામાં જીવનારા એમને શહેરનું જીવન ધોરણ અથવા તો આર્થિક પ્રશ્નોને કારણે એમને શહેરોમાં રહેવાનું કોઈ રીતે પોસાય એવી પરિસ્થિતિ નહોતી એટલે એમને ગામડામાં રહે અને નગરોમાં કાર્યક્રમો કરવા માટે આવતા જતા રહે એ પ્રકારે ધીરે 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 એમને શહેરોમાં આવતા કર્યા લોકકલા ફાઉન્ડેશનના ઉપક્રમે એમના કાર્યક્રમો અમે શરૂ કર્યા શરૂઆતમાં આ બધા કામ અમારા માટે અઘરા હતા હાઈ ફાઈ વર્ગમાં આ કલાકારોને ચલાવવાનું કામ લોઢાના નહીં પણ સ્ટેનલેસ સ્ટીલના ચણા ચામવા જેવું કદાચ અઘરું કામ હતું તો હજી આપને લોક સહયોગની વધારે કે સરકાર કક્ષાએ કોઈ સહયોગની અપેક્ષા કરી લોક કલાના કાર્યક્રમો લોક સહકારથી પ્રજાકીય સહકારથી જ ચાલવા જોઈએ ઓકે એમાં કદાચ સરકાર પાસે હું માગું ને મને થોડી મદદ મળે એના કરતાં લોકો મને મદદ કરતા થાય લોકો એમાં રસ લેતા થાય એવું મેં એક સ્વપ્ન જોયેલું અને મને કહેતા આનંદ થાય છે કે મારું સ્વપ્ન આજે એ ફળીભૂત થયું છે એવું કોઈ ખરું કે આપણે કંઈક કરવા ધાર્યું હોય છતાં ન થઈ શકે એવો કોઈ વસવસો મનમાં લોક કલાકારો માટે એક સારું ટ્રેનિંગ સેન્ટર ઊભું કરી શકાય એ અનેક કલાઓ આપણે ત્યાંથી લુપ્ત થઈ ગઈ એ કલા પરંપરા ગુજરાતમાં જીવંત રહે એના માટે આવું કોઈ એક નાનકડું તાલીમ તાલીમ કેન્દ્ર હોય કે જેમાં આવા બધા જ પ્રકારની તળપદી લોક કલાઓ છે એને તાલીમ આપીને કલાકારોના દીકરાઓ અને જેને રસ છે એમને તૈયાર કરી શકાય એ દિશામાં કંઈ થયું છે ખરું કે હજી નથી થયું ના એ હજુ તો મારું સ્વપ્ન જ રહ્યું છે પછી લોક કલાઓનો વિષય યુનિવર્સિટી કક્ષાએ પણ આજે વિદ્યાર્થીઓને ભણવામાં આવે તો લોક કલામાં એ વિદ્યાર્થીઓ રસ લેતા થાય એ પણ એટલું જ જરૂરી છે તો આમાં હજી આગળ શું કરવાની તમન્ના બાકી છે સુધીરભાઈ આ તો હજી પાસેરામાં પહેલી પૂણી છે મારા જેવાની અનેક જિંદગીઓ ઓછી પડે એવું આ જબરજસ્ત કામ છે આ બધા કલાકારો સમૂહમાં રહી શકે એવું એક કલાકાર ગ્રામ ઊભું થાય જેમાં વિવિધ પ્રકારના કલાકારો રહેતા હોય અને નગરોમાં સતત ફરતા રહીને કાર્યક્રમો કરતા હોય એ વસ્તુ મારી દૃષ્ટિએ ખૂબ જરૂરી છેલ્લો પ્રશ્ન આપને એમાં પણ આપની કદર છે એ રીતની જ કે જો મુઠ્ઠી ઉંચેરા માનવી આપ બની શક્યાનો જો આપને સંતોષ હોય તો એનો યશ કોને ફાળે હમ મુઠ્ઠી ઉંચેરો માનવી બન્યો છે એવું હું મારી જાતને માટે તો માનતો થોડા લાગણી તો સ્વીકારી શકું તમારા સદભાવો માટે આભાર પણ ખરેખર મેં જે કંઈ કામ અત્યાર સુધી કર્યું છે લોક કલા લોક કલાકારો માટે પણ બહુ વિનમ્ર ભાવે જો હું કહું ને તો મારા આ બધા કલાકારોએ જોરાવરસી જાદવને જગત ચોકમાં મૂકી આપ્યા છે આ બધો યસ મારા કલાકારોને જ હું હંમેશા બહુ વિનમ્ર ભાવે આપતો આવ્યો છું દર્શક મિત્રો આપણી ગુર્જર સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના આવા પરમ ઉપાસક જોરાવરસીભાઈ સાથે આજે ઘણું નવું જાણવા મળ્યું જોરાવરસીભાઈ અમારા ગોષ્ઠીના દર્શક મિત્રો વતી પણ હું આપનો આભાર માનું છું આપ અમારા ગોષ્ઠીના મંચ પર આવ્યા અમને પ્રોત્સાહિત કર્યા એ બદલ આપનો ખુબ ખુબ આભાર સુધીભાઈ આપનો પણ આભાર બધા જ દર્શક મિત્રો પણ ખૂબ ખુબ આભાર